गुड मॉर्निंग। आपणे हवे स्टैंडर्ड 11th में चैप्टर 3 धंधाकीय सेवाओं बे विषय अभ्यास करीशुं। तो तमे धंधाकीय सेवाओं 1 विषय अभ्यास करी गया, जेमां वाणिज्य ने सहायक सेवाओनो समावेश करवामां आवे छे। हवे आपणे अन्य सेवाओने धंधाकीय सेवाओ 2 में जोईशुं। तो प्रवर्तमान समय में वाणिज्यनो महत्व वधतुं जाय छे। तो आपणने खबर छे वाणिज्य एटले शुं। तो वाणिज्य एटले व्यापार प्लस व्यापारने सहायक सेवाओ। वाणिज्यमां व्यापारनी प्रवृत्ति उपरांत तेने सहायक सेवाओमां बैंकिंगनो समावेश थाय छे। तो तमने सौने खबर छे वाणिज्यमां वाहन व्यवहार, संदेशा व्यवहार, बैंकिंग वगैरे सेवाओनो समावेश थाय छे। तो आ चैप्टरमां हवे आपणे बैंकिंगनी सेवा विशे अभ्यास करीशुं। બેન્કિંગની સેવા ઉપરાંત ઉદ્યોગ ખેતી જેવા અનેક ક્ષેત્રને ઉપયોગી બને છે। બેન્કિંગની સેવા આપનાર સંસ્થા બેંકથી ઓળખાય છે। વિશ્વની સૌપ્રથમ બેંક ઈસવીસન 1407માં જીનીવા ખાતે શરૂ થઈ હતી। ઇટાલિયન શબ્દ બેન્ચ પરથી બેંક શબ્દની ઉત્પત્તિ થઈ છે। બેંકની પ્રવૃત્તિઓના પુરાવાઓ પ્રાચીન સમયમાં પણ જોવા મળે છે। આ શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્યમાં થયો હતો, જે નાણાં ધીરનાર માસેલાના નામે ઓળખાતા। બંધવાડાની વચ્ચોવચ્ચ બેન્કુ નામે ઓળખાતી એક લાંબી બેન્ચ પર પોતાની નાનકડી કામચલાઉ દુકાનો નાખતા, જેના પરથી બેન્કો અને બેંક શબ્દની ઉત્પત્તિ થઈ છે। તો હવે આપણે બેંકનો અર્થ જોઈશું। તો રિઝર્વ બેન્કના મતે માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે। બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે। તો હવે તમે સૌ બેંકમાં એકાદ વખત તો ગયા જ હશો અને બેંકમાં શું કાર્ય થાય છે તે પણ તમને ખબર છે કે આપણા પૈસા બેંકમાં મૂકી શકીએ છીએ, બદલામાં આપણને બેંક વ્યાજ આપે છે અને આપણે જરૂર પડતાં આપણે આપણા નાણાં પરત પણ મેળવી શકીએ છીએ। તો બેંકના કાર્યો શું છે? તો થાપણો સ્વીકારવી અને રોકાણ કે ધિરાણ કરવું। પરંતુ વર્તમાન સમયમાં આ કાર્ય ઉપરાંત અન્ય કાર્યો પણ બેંક કરે છે। બેંક સેવાઓનો વિકાસ ખૂબ જ થતો જાય છે અને તેની સેવાઓમાં પણ વૈવિધ્ય જોવા મળે છે। બેંકના બધા કાર્યોની યાદી બનાવવી મુશ્કેલ છે। બેંકના કાર્યોને મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યોમાં વિભાજિત કરી શકાય છે। તો બેંકના મુખ્ય કાર્યો છે થાપણો સ્વીકારવી, પછી ધિરાણ કરવું, રોકાણ કરવું અને આંતર બેન્કિંગ વ્યવહારો કરવા। ત્યારે ગૌણ કાર્યો છે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા, હુંડિયામણને લગતા વ્યવહાર કરવા, શાખપત્ર આપવા, ટ્રાવેલર્સ ચેક આપવા, ડ્રાફ્ટની સેવા આપવી, બેંક સાથે જોડાયેલ વ્યક્તિની શાખ અંગેની માહિતી આપવી, બાહેધરી દલાલ તરીકેની સેવાઓ આપવી, અન્ય સંબંધિત સેવાઓ પૂરી પાડવી, જેવી કે એટીએમ, ડીમેટ, સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા। તો હવે આપણે બેંકના મુખ્ય કાર્યો વિશે ચર્ચા કરીશું। તો બેંકના મુખ્ય કાર્યો, એમાં પહેલું છે થાપણો સ્વીકારવી, એટલે કે બેંક જાહેર જનતા પાસેથી અમુક ઋણ વપરાયેલી રકમ થાપણો તરીકે સ્વીકારે છે। બેંકમાં થાપણ મૂકનારને બેંક વ્યાજ ચૂકવે છે। બેંકની સૌથી મોટી જવાબદારી થાપણદારો એટલે કે બચત કરનાર લોકોનો વિશ્વાસ જાળવી રાખવાની છે। બેંક અલગ અલગ પ્રકારની થાપણો સ્વીકારે છે, જેના પર વ્યાજનો દર જુદો જુદો હોય છે। આમાં શું કહેવા માગે છે? થાપણો સ્વીકારવી એટલે આપણે પાસે જે પૈસા પડ્યા છે, જે વણ વપરાયેલા છે, તે આપણે બેંકમાં મૂકીએ છીએ અને તેના બદલામાં બેંક આપણને વ્યાજ આપે છે। તો બેંક 4 રીતે થાપણો સ્વીકારે છે। એક તો બચત ખાતું, બીજું ચાલુ ખાતું, ત્રીજું રિકરિંગ ખાતું અને ચોથું બાંધી મુદતનું ખાતું। બાંધી મુદતનું ખાતું એટલે ફિક્સ ડિપોઝિટ। તો બધા પર વ્યાજદર કેવો હોય છે? અલગ અલગ હોય છે। તમે ક્યારે બેંકમાં જાઓ તો બેંકમાં ક્યાંક લખેલું હોય છે કે ભાઈ બચત ખાતા પર આટલું વ્યાજ, આટલા ટકા વ્યાજ આપવામાં આવશે, ચાલુ ખાતા પર આટલું વ્યાજ આપવામાં આવશે, રિકરિંગ ખાતા પર આટલું વ્યાજ આપવામાં આવશે અને ફિક્સ ડિપોઝિટ પર આટલું વ્યાજ આપવામાં આવશે। આમ બેંક આપણી થાપણો એટલે કે આપણા પૈસા સ્વીકારે છે, તે પોતાની પાસે રાખે છે અને તેના પર આપણને વ્યાજ ચૂકવે છે। બીજું છે ધિરાણ કરવું। બેંક વિવિધ પ્રકારના ખાતાઓ દ્વારા થાપણો સ્વીકારે છે। આમ થાપણો દ્વારા બેંકે મેળવેલ નાણાંનું અન્યત્ર ધિરાણ કરે છે,
બેંક થાપણો સ્વીકારીને બચતકારોને વ્યાજ આપે છે, તેથી થાપણદારોને ચૂકવતા વ્યાજના દર કરતાં વધુ દરે નાણાં જરૂરિયાતવાળી વ્યક્તિઓને નાણાંનું ધિરાણ કરે છે. એટલે કે બેંક આપણી પાસેથી પૈસા સ્વીકારે છે અને આપણને વ્યાજ આપે છે, પરંતુ એ વ્યાજનો દર કેવો હોય છે? નીચો હોય છે. જ્યારે જરૂરિયાતમંદ લોકોને બેંક લોન આપે છે, તો એ લોન આપે છે એટલે કે આપણા પૈસા ક્યાંકને ક્યાંક કોકને લોન આપે છે અને તેઓ પાસેથી ઊંચા દરે વ્યાજ વસૂલે છે. આમ લોનનું વ્યાજ દર વધારે હોય છે, જ્યારે આપણને જે વ્યાજ મળે છે તેનો દર નીચો હોય છે. વ્યાજના દરના તફાવતમાંથી બેંક નફો મેળવે છે. બેંક નીચે મુજબ ધિરાણ કરે છે. એક તો કે લોન દ્વારા, તો બેંક લાંબા ગાળા કે ટૂંકા ગાળા માટે લોન આપે છે. કેટલાક પ્રકારની લોન પર તારણ જરૂરી હોય છે, જ્યારે કેટલાક પ્રકારની લોનમાં તારણ જરૂરી નથી. તારણ એટલે કે ગેરંટી, મોર્ગેજ. આપણે કહીએ છીએ ને કે અમે તો હોમ લોન લીધી તો એની સામે ઘર મોર્ગેજ કર્યું, તો આને શું કહેવાય? તારણવાળી લોન. આવી લોન વેપારીઓ અને વ્યક્તિગત કે ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે, જેની સામે તેટલી જ રકમની જામીનગીરી બેંક લેતી હોય છે. પ્રવર્તમાન સમયમાં હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, કેશ ક્રેડિટ, મશીનરી લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન જેવી લોન પણ ઉપલબ્ધ છે. પછી બીજું છે ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ દ્વારા. તો ચાલુ ખાતું ધરાવનાર અગાઉથી મંજૂર કરેલ મર્યાદામાં અને ટૂંકા ગાળા માટે ખાતામાં જમા રકમથી વધુ રકમ ઉપાડે એવું બને તો તેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. આપણે વેપારીઓ પાસેથી સાંભળ્યું હશે કે અમારે તો ચાલુ ખાતું છે. તો ચાલુ ખાતું એટલે શું? તો કહે છે કે વેપારીઓને રોજ બરોજ કેટલાક પેમેન્ટ્સ આપવાના હોય છે અને તેમને ખરીદદારો, તેમને જેને વેચાણ કર્યું હોય તેની પાસેથી તેમને ચેક પછી મળવાના હોય છે. પરંતુ તેમણે ખરીદી વખતે સામેવાળી પાર્ટીને પેમેન્ટ કરવાનું હોય છે, તો બેંક આ પેમેન્ટ કરવા માટે વેપારીઓને કેટલીક સુવિધા આપે છે અને ચાલુ ખાતું ખોલી આપે છે. તેમાં એક લિમિટ નક્કી કરેલી હોય છે. તે લિમિટ સુધીમાં વેપારી એ પૈસા ચૂકવી શકે છે. તેના ખાતામાં એટલા પૈસા ન હોય તો પણ, એટલે કે ધારો કે મારા ખાતામાં 50,000 હોય પરંતુ મારે 1,00,000 રૂપિયા પે કરવાના હોય, તો મારી કેશ ક્રેડિટની લિમિટ 1,00,000 સુધીની હોય તો હું 1,00,000 પે કરી શકું છું અને બદલામાં મંથના એન્ડિંગમાં બેંકવાળાએ નક્કી કરેલ વ્યાજ દર ચૂકવી લે છે, ભોગવે છે. મીન્સ કે આપણે બેંકને વ્યાજ આપવું પડે છે. આમ ઓવરડ્રાફ્ટનો સમય ટૂંકો હોય છે, પરંતુ ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે ત્યારે તે ક્રેશ ક્રેડિટના નામે ઓળખાય છે. રોકાણ કરવું. બેંકની મૂડી અને મેળવેલ થાપણનું રકમનું ધિરાણ અને રોકાણ જો ન થઈ શકે તો બેંકને પૂરતું વળતર મળતું નથી. બેંકનું મહત્ત્વનું કાર્ય અન્ય જગ્યાએ આ રકમનું રોકાણ કરવાનું છે. આ રોકાણ યોગ્ય ગણતરી સાથે સલામત જગ્યાએ કરવું અનિવાર્ય છે. બેંકે અનામતની રકમ RBIના નિયમાનુસાર કુલ ડિપોઝિટની અમુક રકમ સરકારી જામીનગીરીઓમાં કરવાની હોય છે, જેના પર વ્યાજનો દર ઓછો હોય છે. એટલે કે બેંકને RBIના રૂલ્સ ફોલો કરવાના હોય છે. RBI એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો RBI દ્વારા નક્કી કરવામાં આવેલ રૂલ દરેક બેંકે માનવા પડે છે અને એ રૂલના અકોર્ડિંગ કેટલાક ઇન્કમ એટલે કે કેટલાક થાપણોનું રોકાણ ગવર્મેન્ટ દ્વારા જ્યાં રોકાણ કરવાનું નક્કી કરેલ હોય ત્યાં કરવું પડે છે, જેના પર વ્યાજદર ઓછો હોય છે. બેંકમાં કટોકટી અને આકસ્મિક પરિસ્થિતિઓમાં રોકાણો છૂટા કરીને તરત રોકડ મળે તે રીતે નાણાંની ગોઠવણ કરવી અનિવાર્ય છે. બેંક મહદઅંશે સરકારી જામીનગીરીઓ કે અન્ય સદ્ધરતાવાળા એકમમાં રોકાણ કરે છે. એટલે કે જ્યાં આગળ બેંકને રિસ્ક ફેક્ટર ઓછું હોય, ગવર્મેન્ટની કોઈ પોલિસીમાં કે ગવર્મેન્ટની કોઈ માલિકી હેઠળની કોઈ વસ્તુ હોય તો એમાં તમે રોકાણ કરો તો ત્યાં રિસ્ક રેટ કેવું રહે છે? ઓછું રહે છે. ભલે આપણે ઇન્ટરેસ્ટ રેટ ઓછો હોય પરંતુ સામે રિસ્ક રેટ પણ ઓછું રહે છે, કારણ કે ગવર્મેન્ટ ક્યાંય પૈસા લઈને ભાગી નહીં જાય. એ તમને ક્યારેક ને ક્યારેક તો પૈસા ચૂકવશે જ. જ્યારે તમે પર્સનલ લોન આપો તો એમાં જરૂરી નથી કે સામેવાળો વ્યક્તિ લોયલ હોય અને તમને પૈસા ચૂકવે. જરૂરી એ ભાગી પણ જાય. એટલા માટે ગવર્મેન્ટ ઓછા ઇન્ટરેસ્ટ રેટ પર આપે છે, પરંતુ રિસ્ક ફેક્ટર પણ ઓછું રહે છે. આંતર બેન્કિંગ વ્યવહારો કરવા, એટલે કે એક બેંકનો બીજો બેંક સાથે થતા વ્યવહારો. બેંકના મુખ્ય કાર્યો પૈકી એક કાર્ય બેંકો વચ્ચેના વ્યવહારોનું છે. દરેક બેંકને ઘણી વખત ખૂબ જ ટૂંકા ગાળા માટે એટલે કે 24 કલાક કે તેથી પણ ઓછા સમય માટે નાણાંની તંગી અનુભવાતી હોય છે.
આ સમયે અન્ય બેંકમાં વણવપરાયેલા નાણાં પડ્યા હોય તો તરત જ જરૂરિયાત ધરાવતી બેંકને આપવામાં આવે છે. આ વ્યવસ્થા મધ્યસ્થ બેંકે નિયુક્ત કરેલ એજન્સી દ્વારા કરવામાં આવે છે. આ પ્રમાણે નાણાં આપનાર કે લેનાર પ્રક્રિયા મધ્યસ્થ બેંક મારફત થાય છે. નાણાં લેનાર કે આપનાર એકબીજાના સંપર્કમાં આવતા નથી. આ રીતે બેંકોની સમસ્યાનું નિવારણ થઈ જાય છે. આમ જે રકમ માંગવામાં આવે અને તરત મળે તેને કોલ મનીના નામથી ઓળખવામાં આવે છે. આ રીતે મેળવેલ રકમ પર વ્યાજ ચૂકવવું પડે છે, એટલે કે એક બેંક બીજી બેંક પાસેથી નાણાં લે તો પણ તેમને વ્યાજ ચૂકવવું પડે છે, અને બેંકે કઈ બેંક પાસેથી નાણાં લીધા તેની તેમને જાણ હોતી નથી. વચ્ચે એક મધ્યસ્થી તરીકે કાર્ય કરતી સંસ્થા છે જે બેંકની જરૂરિયાત પડતા નાણાં અપાવે છે. આ વ્યાજનો દર બજારમાં નાણાંની માંગના આધારે નક્કી થતો હોય છે. માંગ અને પુરવઠાના આધારે આ વ્યાજનો દર નિશ્ચિત થાય છે, જેને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે બેંકના ગૌણ કાર્યો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.